भरूच જિલ્લાના હાસોટ તાલુકાના અલવા ગામ નજીક બે કાર વચ્ચે સર્જાયો ગોંખમાર અકસ્માત. અકસ્માતમાં ચાર મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યા હતા. હાસોટના અલવા ગામ નજીક આજરોજ ગોંખમાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અલવા ગામ નજીકથી પસાર થઈ રહેલ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર એક જ પરિવારના પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કારમાં ફસાયેલ એક બાળકને હેમખેમ બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અકસ્માતમાં ચાર મહિલા તેમજ એક પુરુષનું મોત નિપજ્યું છે. બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કારમાં એક કાર જીજે સોર DG8381 હિરેન્દ્રસિંહની હ્યુન્ડાઈ વેન્યુ હતી, જ્યારે બીજી કાર GJ6FQ7311 ભરૂચના રેડીમેડ ગાર્મેન્ટના વેપારી ઇકરામભાઈની માલિકીની વરના હતી. મૃતકોમાં ઇમ્તિયાજભાઈ પટેલ ઉંમર વરસ 62, તેમના પત્ની સલમાબેન પટેલ ઉંમર વરસ 55, ઇમ્તિયાજભાઈની દીકરી મારિયા દિલાવર પટેલ ઉંમર વરસ 25, તેઓની બીજી દીકરી અફિકા સફાન ઇલિયાસ અફીણી ઉંમર વરસ 25 અને કાર માલિક ભરૂચના વેપારી ઇકરામભાઈની પત્ની જમીલા પટેલ ઉંમર વરસ 48નો સમાવેશ થાય છે. જ્યારે એક નાના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે તો વેન્યુ કારમાં સવાર લોકોને પણ આબાદ બચાવ થયોની માહિતી હાલ સુધી સાંપડી રહી છે. બંને કાર વરાંગ પર સામસામે ધડાકાભેર અથડાતા 2022ની નવી વેન્યુ કારમાં એરબેગ ખુલી જતા અંદર સવાર લોકોના જીવ બચી ગયા હતા. જ્યારે વરના 2013નું મોડલ હોય તેનો આગળનો અડધો ભાગ કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ ભેગા થઈ રાહત બચાવ સાથે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા સહિત ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અલવા ગામ પાસે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાથી તંત્ર દ્વારા પણ યોગ્ય પગલાં લેવાની જરૂર વર્તાય છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.